નર્મદા તટે ગોરાઘાટ પર તંત્ર દ્વારા નર્મદાની ડેમો આરતીનો પ્રારંભ. અહીં 11 બ્રાહ્મણો અને સંગીતકારોની હાજરીમાં 3-4 વખત નર્મદા આરતીનો ડેમો કરવામાં આવે છે, જેનો લાભ ભક્તો લઈ રહ્યા છે. નર્મદાના કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરાયું છે. આ નર્મદા ઘાટ પર તારીખે મલ્લેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરશે. હરિદ્વાર અને વારાણસીમાં થતી આરતીઓ જેવી આરતી નર્મદા ઘાટે રોજ થશે. ગોરા ગામે આવેલ નર્મદા કાંઠે 15 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું કામ પૂર્ણ થયું છે અને રોજ સાંજે આરતી થાય છે. આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો બન્યો છે. ખાસ મહત્વની વાત એ છે કે નર્મદા ઘાટ બની ગયા પછી આ ઘાટ પર સૌપ્રથમ નર્મદા આરતી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. ત્યાર પછી સ્ટેચ્યુના પ્રવાસીઓ અને ભક્તોને પણ નર્મદા આરતીનો લાભ મળશે. આ અંગે ગોરા સુલપાણેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી રવિશંકર ત્રિવેદીએ જણાવ્યું હતું કે આરતી ગાવા, વગાડવા અને ડેમો આરતી કરવા માટે કાશી અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે અને એમની હાજરીમાં 3-4 વખત નર્મદા આરતીનો ડેમો કરવામાં આવ્યો છે. એ માટે સંગીતકારો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં અહીં મંદિરના નીચે નર્મદા ઘાટ પર માં નર્મદાની મહાઆરતી કરવામાં આવશે. અહીં રોજ 11 બ્રાહ્મણો સંધ્યા આરતી કરશે, જેનો લાભ રોજે રોજ ગુજરાત અને દેશભરમાંથી આવનાર ભક્તો સંધ્યા આરતીનો લાભ લઈ શકશે. હાલ સુરપાણેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાંથી 8 પૂજારીઓ લેવામાં આવ્યા છે, જેમાં 7 પૂજારી દરરોજ સાંજે આરતી કરશે અને 1 પૂજારી સ્ટેન્ડ બાય રહેશે. જોકે તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી દરરોજ મંદિર સંકુલમાં આરતીઓના પાઠ માટે વિશાળ બહુસ્તરીય દીવાઓ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે. સ્થાનિક આદિવાસી સંગીતકારોનો સમાવેશ હશે. આરતીનો આકર્ષક ભાગ એ છે કે 7 આદિવાસી સંગીતકારોનો સમૂહ અવાજ અને તેમના વાદ્યો જેવા કે હાર્મોનિયમ, તબલા સાથે પઠન કરશે. કીપેડ બેંકો અને તેથી વધુ દશાશ્વમેધ ઘાટને આરતી થાય ત્યાં સુધી ધાર્મિક વિધિ લગભગ 45 મિનિટ સુધી ચાલશે. તેમાં 2 પઠનનો સમાવેશ થશે. એક હિન્દીમાં જય નર્મદા મૈયા આરતી અને સંસ્કૃતમાં નર્મદાષ્ટક હશે. આદિવાસી ગાયક લોકો દર્શરહી શીખવાની તાલીમ અપાવી રહ્યા છે. ભક્તો સીધા મંદિરના દર્શનનો લાભ પણ લઈ શકે છે. એ માટે હાલ ગોરા સુરપાણેશ્વર મહાદેવ મંદિરના પગથિયાથી નીચે સુધી જવાનો રસ્તો પણ યુદ્ધના ધોરણે તૈયાર થઈ રહ્યો છે. હાલ સુરપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બની રહ્યો છે, જે 131 મીટર લંબાઈ અને 47 મીટર પહોળો છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.